દર્શક મિત્રો, સુરત ચેનલના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાદરસાની નાળ નાનપુરા ખાતેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દર વર્ષે કાદરસાની નાળ વિસ્તાર એક જ માત્ર એવો વિસ્તાર છે કે જ્યાં ગટરિયા પૂરની સીધી અસર તાત્કાલિક રીતે થતી હોય છે અને પાણી ખૂબ ઝડપથી વધી રહ્યું છે. અમે 5 મિનિટ પહેલાં જ્યાં હતા ત્યાંથી લગભગ 10 ફૂટ અમારે પાછળ જવું પડ્યું અને તે જ બતાવે છે કે ગટરના પાણી કેટલા ઝડપથી બેક મારીને આ વિસ્તારની અંદર ફરી વળ્યા છે. આ ખૂબ મોટો વિસ્તાર આપ જોઈ રહ્યા છો અને આ ગટરિયા પૂર એટલે જ્યારે સુરત મહાનગરપાલિકા પોતાના તમામ ફ્લડગેટ બંધ કરી દે, એ ફ્લડગેટ બંધ કર્યા પછી જે ડ્રેનેજના પાણી છે તે ડ્રેનેજના પાણીનો કોઈ પણ નિકાલ ન થતાં ગટર પાણીથી ઉભરાઈ જાય અને તે ગંદુ પાણી પછી આ પ્રકારના વિસ્તારોની અંદર ફેલાઈ જતું હોય છે. આવા શહેરની અંદર માત્ર 3 વિસ્તારો લોકેટ થયેલા છે જ્યાં દર વર્ષે આ પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થાય છે. તમે બરાબર જુઓ, આ ગાડી જે રીતે પસાર થઈ રહી છે તેના ઉપરથી એવું માપ લગાવી શકાય કે લગભગ 2 ફૂટ જેટલું ગટરિયું પાણી આ વિસ્તારની અંદર અત્યારે ઉભરાયું છે. સતત 4.5-5 લાખનો ઇનફ્લો અને 2.5-2 લાખની વચ્ચેનો આઉટલોના પ્રમાણને કારણે આ પરિસ્થિતિનું સર્જન થવા પામ્યું છે. આમ પરિસ્થિતિ ગંભીર નથી, પરંતુ ગયા વર્ષે મને બરાબર યાદ છે અહીં આ આખો વિસ્તાર ગટરિયાપુરમાં છેક છેલ્લે આ છેલ્લી કાર નજરની અંદર જો કેમેરામાં જોઈ શકતા હો તો ત્યાં સુધી આ ગટરિયું પૂર ગયા વર્ષે ફેલાઈ ગયું હતું. એટલે કે હું વાત કરી રહ્યો છું 2012ની ઓગસ્ટની. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ જો સતત જ આ રીતે આઉટલો ચાલુ રહે તો અહીં એ રીતના પરિસ્થિતિનું સર્જન થાય, અહીંના રહેવાસીઓને નિવાસીઓને તકલીફ પડે, કારણ કે તેઓના બાળકોને તેઓ ભણવા માટે ન મોકલી શકે. આ ઉપરાંત પાણી જો વધે તો તેના પ્રશ્નો પણ થાય. એટલું જ નહીં, આ પાણી ખૂબ ગંદુ છે. એ ગંદા પાણી હોવાને કારણે ત્યાં રોગચાળાના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે અને ખાસ કરીને પાણી ઉતરી ગયા પછી જો સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ કાળજી ન રાખે, સતર્કતા ન રાખે તો મોટા પાયા ઉપર આ પ્રશ્નો પણ ગંભીર બનતા હોય છે તેવું લાગે છે. અહીંના જે બાળકો છે તે બાળકો આ ગંદા પાણીની અંદર મોજ મસ્તી પણ કરતા જોવા મળતા હોય છે. કદાચ તેઓને એ વાતનો ખ્યાલ ન હોય, તેમના માતા પિતાને તો એ વાતનું સમજદારી હોવી જોઈએ કે આ પ્રકારના ગંદા પાણીની અંદર બાળકોને નાહવા માટે મોકલવા ન જોઈએ, કારણ કે આ પાણી એવા પ્રકારનું ગંદુ પાણી છે કે જેનાથી કોઈ પણ પ્રકારનો રોગ લાગી શકે. એટલે આટલી સતર્કતા નાગરિકો પણ રાખે અને આવા પ્રકારની ઘટનાઓ ન બને તેના તરફ પોતાની નજર રાખે તેવું પણ અમે ઈચ્છીએ છીએ. સુરત ચેનલ માટે કેમેરામેન સમીર અલી સૈયદ સાથે નિખિલ મદ્રાસી, કાદરસાની નાળ નાનપુરા સુરત ખાતેથી.